આજના યુગમાં લોકો લગ્ન તેમજ શુભ પ્રસંગે ડીજેનો ઉપયોગ કરતા થયા છે ત્યારે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું તુર નૃત્ય જે લુપ્ત થવાના આરે છે ત્યારે પોતાની સંસ્કૃતિને બચાવવા એક પહેલ કરી છે। લુપ્ત થતું આદિવાસી નૃત્ય, આદિવાસી નૃત્યને બચાવવા પહેલ, તુર નૃત્યનું કરવામાં આવ્યું આયોજન। આધુનિક યુગમાં હવે લગ્ન જેવા શુભ પ્રસંગોમાં લોકો પરંપરાગત નૃત્યોના બદલે ડીજેના તાલ પર ડાન્સ કરવા લાગી ગયા છે। જો કે બીજી તરફ આદિવાસી સમાજના લોકો પણ પોતાના તહેવારો તેમજ શુભ પ્રસંગો ધામધૂમથી ઉજવતા થયા છે, ત્યારે આદિવાસીઓનું પારંપરિક નૃત્ય તુર કે જેનો ઉપયોગ આદિવાસીઓ પોતાના શુભ પ્રસંગમાં કરતા હતા, પરંતુ તે હવે ભૂલાતું જાય છે। ધીમે જ્યારે સંસ્કૃતિ ખતમ થઈ રહી છે ત્યારે યુવા પેઢી ફરીવાર જ્યારે જાગૃત બનીને આ તુર સ્પર્ધા યોજીને પ્રોત્સાહિત કરીને ઢોળિયા સમાજમાં એક ખૂબ સારો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આ સંસ્કૃતિને ટકાવવો જોઈએ। પોતાની સંસ્કૃતિને બચાવવા આદિવાસી સમાજના લોકો આગળ આવ્યા છે, ઢોળિયા તુર નૃત્યને જીવિત રાખવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે। નવસારીના ખેરગામ તાલુકા ડેબરપાડા ગામે આ આદિવાસી નૃત્ય તુરની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ તુર વગાડી લોકોને પોતાના સમાજનું લુપ્ત થઈ રહેલ નૃત્યને જીવંત રાખવાની હાકલ કરી। ઢોળિયા સમાજના વડીલોને મારે વિશેષ મળવાનો થયો અને એમાં જે આપણે તુર સંસ્કૃતિ છે એ દિન પ્રતિદિન ભૂલાતી જાય છે, લુપ્ત થતી જાય છે, તે એ ફરી જાગૃત કરવા માટે આ મેં એક પ્રયાસ કર્યો છે। આ સ્પર્ધામાં 20થી વધુ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નાના બાળકોની ટીમ રહી હતી। ત્યારે આ નાના બાળકોએ આ તુર નૃત્યની સ્પર્ધામાં ભાગ લઈ પોતાના સમાજ પરંપરાને જાળવવાનું બીડું પાડી લીધું છે। સ્નેહલ પટેલ, ઝી મીડિયા, નવસારી। સમાચારોમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।